તે નથી ઉલાડવાની ગોડી, ઉલાડવા બાપા હાથમાં આપને, અરે હાથમાં હાલ શું ખાધું તે ચરબી ચડી તને? હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે 7:11 થઈ છે અને અમદાવાદ ઓલમોસ્ટ પહોંચી ગયા છે. 10 મિનિટમાં રેલવે સ્ટેશન આવી જશે. ભાઈ બહેનના ત્યાં આગળ જઈશ અત્યારે, રાજેશ સ્વામીના ત્યાં આગળ મસ્ત ત્યાં આગળ થઈ દઉં, ફ્રેશ થઈ જઈશું. અને એસી કોચ લેવા ફાયદો એ થાય કે વ્યવસ્થા આપણે કમ્ફર્ટેબલ આરામથી સુઈ શકીએ. પણ મને પ્રોપરલી ઊંઘ જ નથી આવી, બે સીટ કન્ફર્મ નથી, એક સીટ કન્ફર્મ નથી, એટલે હું નીચે સુઈ ગયો. ક્યાં સુઈ ગયો તમને બતાવું છું. અમારા ભૂરા ભાઈ અહીંયા સુઈ ગયા હતા મોડે રાત્રે, અહીંયા આગળ મસ્ત પાથરી સુઈ ગયો. આ લોકો તો ઘોડા વેચીને ઊંઘ આવી ગયું, ઘોડા વેચીને. હા, અભી ભી ઠંડ લગ રહી હૈ, ઇસકો ઠંડ લગ રહી હૈ અભી. માછલીઓને ખવડાવવાથી શું શું પુણ્ય મળતું હોય કોમેન્ટમાં કહેજો. કેટલા દિવસ સુધી રહે? કારણ કે મેં ઘણા લોકોને ત્યાં જોયું છે ને, તો આ માછલીઓ કરીને 2-5 દિવસ સુધી જીવે છે, પછી મોટો મોટી મરી જાય છે. કારણ કે જીવન બીજું રીઝન એવું છે કે એમને ઓક્સિજન ને બધું વસ્તુ વ્યવસ્થિત પ્રોપરલી મૂક્યું છે જીવન, એટલે એના જે પ્રમાણે શ્વાસને બધું લેવાનું હોય તે પ્રોપરલી એને મળી જાય, પાણી ચોખ્ખું રહે એના કારણેથી, બાકી વ્યવસ્થિત ના મજા આવે એને. પછી પ્રોબ્લેમ તો થઈ જાય એટલે મરી જાય, બાકી એને રોજ ખવડાવવાથી કંઈક પુણ્ય મળે છે મને તો ખબર છે, તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. અત્યારે મસ્ત નવી તૈયાર થઈ જશે, અમારા રણજીત સ્વામી આવે એટલે ભાઈ જઈએ ઓફિસ બહાર, પહેલાં નાસ્તો કરી મેગી વડાનું બધું ખાવાની ઈચ્છા છે. કારણ કે ઘરમાં થોડું બધું ખાધેલું ત્રણ દાડું એટલે રિકવર થાય વ્યવસ્થિત, અને ગરમી બી અહીંયા આગળ તો છે સારી એવી. એમના બાથરૂમમાં નાવા ગયો આખો પછી ને લગભગ લગભગ નાવા ભાભી કીધું ભાઈ મસ્ત એક લીંબુ શરબત બનાવી દઉં એટલે વરી થોડો ગ્લુકોઝ રહે. જોઈએ હવે આજે ગરમીમાં કેવું કામ થાય છે અહીંયા. ચલો ભાઈ, આપણું ફેવરેટ એવું મેંદુવાડા અને કાંદાવાડા, અમદાવાદમાં આ વસ્તુ મળી જાય ને ભગવાન મળ્યા ભાઈ. ખૂબ જ હેલ્ધીવાળો નાસ્તો, ઓએનજી સર્કલ પાસે સરસ મજાનો છાંયડો છે, છાંયડામાં મસ્ત એસી બેસીને ખાઈ લેવાનું ચકાચક. દેખો ભાઈ, આપણે મસ્ત વસાલા છાશ લઈ લીધો છે, બધાને આજે પીવડાવીએ, મોજ કરાવીએ. જુઓ ભાઈ, અત્યારે 10 વાગ્યા છે, અમારા કોમ્પ્લેક્સની જુઓ ઓલમોસ્ટ દુકાન અત્યારે બંધ છે ને. એ રૂક જા, છાશ લેકે જા. ચલો ભાઈ, સવાળો મસ્ત ચા વાળો પણ આવી ગયો છે મારી ઓફિસની હાલે. ખરેખર લે, એમાં છાશ નીકળે, પીલે લે, પીલે છાશ ભાઈ. અભી નહીં પીઓ. અરે તેરો કો જબ પીણ્યો તો પીને ભાઈ, મેને તેરો કો દી પી લે. અભી કા લેકે ગળો આયા મુજા તો મે કા રખું. અભી આ રખ આજો, આ તો આજ ઈ ના કે રોટી ખાગે આયો. અચ્છા, કઈ વાંધો નહીં ભાઈ, અમે હજુ રોટી ખાઈને આવ્યો ભાઈ. જય માતાજી. ખરેખર 3-4 દિવસ બહાર જઈએ ને ભાઈ, અમુક જે ઇમ્પોર્ટન્સ જે કોલ હોય ને, હું પેલી બાજુ કાટ કરું, અમુક જે ઇમ્પોર્ટન્ટ બધા જે કામ હોય છે ને એવા પેન્ડિંગ રહી જાય છે. કારખાનાના કામ એટલા બાકી રહ્યા છે ને કે આજે મારે દોડ્યા વગર છૂટકો જ નથી. કારણ કે પ્રોડક્શનમાં જે પાઇપલાઇનમાં જે માલ પડેલો હોય એના ગાજ બટન, એની એસેસરીઝ, એના આગળના પ્રોગ્રામો, વેપારીઓના જોડે હિસાબો, કારીગરોના જોડે હિસાબો, આ બધું લેવાનું હોય છે. એ 3-4 દિવસ હું બહાર હતો, એનો આખો લોડ આજે મને ભારે પડવાનો છે. ગરમી તો આજે ભયંકર તો રહેવાની છે, 45-46 તો થવાની જ છે, એ ફાઇનલ છે. તો એ ગરમી હોય કે ચોમાસું હોય કે શિયાળું હોય, કામ તો કર્યા વગર છૂટકો નથી. કરવાનું તો કરવાનું છે, પણ શક્ય એટલું બપોરે નીકળીશ નહીં. બપોરે જ્યાં ઓફિસ જ બેસીને બધા કામકાજ પકાવીશ, સાંજે તો કારખાના જાય કોઈ છૂટકો નહીં, કારખાના જવું જ પડશે સાંજે. મસ્ત ચા બા પીએ, થોડી સાફ સફાઈ કરી નાખીએ. જોઈ ને અમારું ઓફિસની હાલત જોઈ, હું તો ફરીથી બતાવું.
જેસિકા સર, સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે અપમ બનાવીએ તો અપમનું ખીરું મેં કઈ રીતે કરું તમારી સાથે રેસીપી શેર કરું. આના અંદર અડદની દાળ, ચોખા, સોજી. અડદની દાળ અને ચોખા મેં આજે મસાલા ડોસા માટે પલાળ્યા હતા તો ખીરું વધારે થયું હતું, તો ખીરું વધારે થઈ ગયું હતું તો મારે આ લોકોને થોડા અપમ ખાવા હતા એટલા માટે અપમનું થોડું ખીરું તૈયાર કર્યું. તો એક વાડકી અડદની ચોખા હતા તો અડધી વાડકી અડદની દાળ એને સરસ પીસી લીધી, એના અંદર સોજી નાખી, બેસન નાખ્યો, એના થોડી ડુંગળી નાખી છે. હવે એના અંદર આપણે અને બે પરિચયો મેં તલ તેલ મૂક્યું હતું એને મેં રહી નાખી હતી, રહીનો આપણે એને મેં હિંગ નાખી એનો આપણે થોડોક વખાર નાખીશું, સેજ, હળદર, તમારા લીલા મરચાં નાખવા તો લીલા મરચાં, અને તીખાસ માટે ચીલી ફ્લેક્સ નાખવો તો ચીલી ફ્લેક્સ નાખશો. બાળકોને ખાવાનું છે એટલે બહુ તીખું આપણે નહીં કરીએ. આના અંદર ગરમ મસાલો કે ધાણા જીરું નહીં આવે, થોડાક ધાણા નાખી દઈએ. તમારી પાસે મેથીની ભાજી હોય તો નાખી શકો, દૂધી નાખી શકો, ગાજર, કોબી, જે તમારે આનામાં તમારે અંદર મિક્સ કરવું હોય તમે નાખી શકો છો. લાસ્ટમાં થોડોક બનાવતી વખત આપણે ખાવાનું સોડા નાખીશું. બસ આ બધું સરસ આને મિક્સ કરી દઈશું અને અપમમાં આને અપમ આપણે ઉતારીશું. કોમેન્ટમાં ચોક્કસે કે જો અમારા અપમનો મસાલો કેવો લાગ્યો. આપણે આવી રીતે બધા અપમ ઉતારી દઈશું, થોડો થઈ જાય એટલે એને સારી રીતે પલટાવી દેવાનું. મસ્ત પોચા અને ક્રિસ્પી મસ્ત આપણે અપમ તૈયાર થઈ ગયા છે. ઓછા તેલમાં સરસ આ ભજીયા જેવા સરસ લાગતા હોય છે. આ રીતે બનાવજો અને કોમેન્ટમાં ચોક્કસ છે કે જો અમારા અપમ તમને કેવા લાગ્યા. ચલો હવે અત્યારે આપણે પહોંચી ગયા ગીકાટા પાસે, જે પૂરી શાક વાળા છે પ્રિન્ટો ભાઈ, આપણે ઘણી વખત કોમેન્ટ કરતા હોય છે કે પૂરી શાકનો વિડીયો બતાવો પૂરી શાકનો, જો કે હું અહીંયા ખાવાનું નથી, ઓફિસમાં જ લઈ જવાનું છું, ઓફિસમાં જ કહીશું. 40 રૂપિયાની પ્લેટ આપે મસ્ત. જો અત્યારે આપણે ઓફિસ જ ટિફિન લેતા આવ્યા છીએ, ત્યારે પૂરી આવી, પછી આ મિક્સ સબ્જી હોય છે, બટાકાની ખૂબ સારી હોય છે, ડુંગળી, મરચાં અને જોડા અથાણું, અને આપણે વાલી વાલી છાસ જે સવારે બધાને માટે લીધી હતી, બે પેકેટ રાખ્યા મારા માટે, બાકી બધાને આપી દીધી. સિક્યુરિટી ગાર્ડને, વોચમેન, ના વોચમેન ક્યાં, લિફ્ટમેનને, આજુબાજુ વેપારી, મજા આવી ગઈ. દેશી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે દેશી ખીચડી વઘારીએ તમારી સાથે રેસીપી શેર કરું. આ ભાત બનાવ્યો છે આજે મસાલા ઢોસા કરવાના, એમાં દૂધી અને દાળ નાખેલી છે, એટલે આજે દાળ અને ભાત ભેગા કરી અને દેશી આપણે કરવાના છે. બે પરી તેલ લીધું છે, બે પરી ઘી નાખ્યું છે, પહેલાં રહી અને જીરું બે નાખેલું છે. રહીને જીરું તતરી જાય એટલે એના અંદર આપણે લીલા મરચાં નાખીશું. લીલા મરચાં, કડી પત્તા, સરસ બધું હશે, મિક્સ કરી દઈએ. મરચાં થોડાક થઈ જાય એટલે આપણે દૂધી અને દાળ નાખી દઈએ. દૂધી ના ભાવતી હોય તો તમે કાઢી શકો છો. એના અંદર થોડું મીઠું નાખીએ કારણ કે દાળ અને ભાતમાં બંનેમાં મીઠું નાખેલું છે. હવે જે આપણી પાસે ભાત પડ્યા છે એ નાખી દઈએ. સરસ દાળ અને ભાત મિક્સ કરી દઈએ. અને દેશી જુગાડ પણ કહેવાય, કોઈ બીમાર માણસને પણ ખવડાવીએ તો એકદમ સરસ એની તબિયત ખુશ થઈ જાય.
આ રીતે દાળને ભાત મિક્સ કરીને ખવડાવીએ છીએ. હજી થોડુંક પાણી નાખીશ, તો દાળનું પાણી થોડું પડ્યું છે એ નાખીશ. થોડું દાળનું પ્રમાણ આની અંદર થોડું વધારે જોઈએ છે. એક ચમચો હજી આપણે આની અંદર દાળ નાખીશું. થોડું લચકા જેવું થઈ જાય. ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવતી હોય છે. હમણાં ગરમીમાં એના પપ્પાને કશું ખવાતું નહીં. સવારમાં ભાત બનાવીને મૂક્યો હતો તો બિલકુલ પણ ખાધું નહીં. તો મેં કીધું અત્યારે ઘી અને તેલ નાખી મિક્સ કરી અને આવી રીતે દેશી ખીચડી વઘારીને આપું તો જરા તરા એ ખાઈ લે. તો એમને શું સોરિયાસિસ છે, તો જો નહીં ખાય તો પછી એમના ક્રાઉન ઓછા થઈ જાય. થોડીક છેલ્લે આપણે લાસ્ટમાં ધાણા નાખી દીધું. ધાણા પડ્યા પડ્યા પીળા પડી જાય છે. ગમે તેટલા આપણે મોંઘા ધાણા લઈએ પણ અત્યારે ગરમીમાં ધાણા રહેતા નથી, ખરાબ થઈ જાય છે. અમારી દેશી ખીચડી તમને કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. આમાં હજી પણ તમારે પાણી બાણી નાખવું તો તમે આને લચકા જેવી કરી શકો, પણ અત્યારે મેં આવી માપની જ રાખી છે ખીચડી, એટલે આવી રીતે દેશી ખીચડી વઘારે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી ખીચડી કેવી લાગી. જીબડી ખેંચી તારી વાગ્યું તો ને, એમને હું મટાડી દઈશ, હું મરચું લગાવી દઈશ ને, હે ને, એટલે મટી જશે. ઓકે તું મા માટે બનાવી આપીશ, બનાવીશ ને, જ મા માટે ડીશ લેજે, હું ત્યાં ફ્રેશ થઈને આવું. ઓકે જા. બસ બેટા ઘરું દબાશે મારું, લઈ લો ચલો. જન્મી કઈક ઉપાડી ને લાવીશ, જો હું કઉ છું ને, મુક ના ના તમે મારા જોડે આવી નહીં. મારા મહેંદી નું કોણ બતા પપ્પા, મતન મતન મહેંદીનું કોણ કોણ લાવી તું, કોણ લાવી તું મહેંદીનું કોણ? કોઈક લાવી તું, કોઈ કે હું લાવી, હું લાવી. હવે મસન મસાલા ઢોસા ગરમા ગરમ, મસાલા ઢોસા ખાઈએ, ઘરનું ખાવાનું મસ્ત મોજે મોજ. લ્યો પકડ, શું પકડ? અરે કઈક અત્યારે ખુબ દુઃખદ સમાચાર આવ્યા છે. રાજકોટ, રાજકોટ શું થયું છે? 22 લોકો કે પોપ મરી ગયા છે. શું છે? હું વિનેશ છું. એ ધનુ, ધનુ મારી વાત તો સાંભળ, ચમચી લાવ ને જા. હા ચમચી લાવ જલ્દી. અને એને ના અડીશ ને ભાઈ, સરખું કરે જો સર. મારે ધનુડી કુદી કુદી કુદી, ચમચી આપો. ના આવશે ભાઈ, કુદી કુદી આવશે. એ
રીતે નથી ઉલાડવાની ગોડી, ઉલાડવા બાપા હાથમાં આપને, અરે હાથમાં હાર શું ખાધું છે? ચરબી ચડી તને, હે શું ખાધું છે? દાભા ખાધા કે દરબાદ? દરબાદ ખાધા, એની ચરબી ચડી તને? ખાવું છે ને તો બેસી જા, પલોઠી મારીને બેસી જા, ચાલ જો મસ્ત પલોઠી મારશે પછી બેસશે મારા જોડે જમશે. આજે અરે રાજકોટમાં 26 લોકોના મૃત્યુ થયા છે, ખૂબ જ મોટી દુર્ઘટના થયેલી છે. અને આજે બધા સમાચાર એરિયા જ આવી રહ્યા છે ગેમ ઝોનના, ગેમ ઝોનના. આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે જેટલા બી મૃત્યુ પામ્યા છે તે એમને ભગવાન આત્માને શાંતિ આપે. બાકી ખૂબ જ દુઃખદ ઘટના થઈ છે. હવે સારા કારણે શું થયું છે બધું ડિટેલ્સ હવે કાલના કાલના સમાચારમાંથી જાણવા મળશે. અત્યારે લાઈવ દિવ્ય ભાસ્કર હું જોઈ રહ્યો છું. મારે નથી ખાવી, તું કાલે સવારે ખાજે. હેત ભાઈ ને મને કે પપ્પા વેફર ખાવી છે, એ મને વેફર ખવડાવી રહ્યો છે અને એને વરી કાલે જવું છે. બોલ કઈ બોલવું છે ભાઈ, ગરમી તો જો. ચોટીલા 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 ગયા શનિવારે આ ભાઈએ મને જીદ કરી હતી, પાપા પાપા મને ગાર્ડનમાં લઈ જાઓ, ગાર્ડનમાં લઈ જાઓ. એટલે મેં એને કીધું એક કામ કર, રવિવારે છે હું રવિવારે રજા પાડીશ, આપણે હું તને ગાર્ડનમાં લઈ જઈશ. મને કે ક્યારે લઈ જશો? બધું હા સવારે મંડે. મને કે પાપા ગાર્ડનમાં લઈ જાઓ. બધું બધા અત્યારે 11 વાગ્યા છે ને, હાલ મેં નહીં પડે, એક કામ કરીએ બપોરે 2 વાગ્યા જઈએ. બે એટલે તો બધું ગરમ તપેલું તપ આમ ગરમ ગરમ હોય ને, એટલે ગાર્ડનમાં ફેરવું ને એટલે હમે ચાલીને કે પપ્પા એરો ઘેર લઈ જાઓ. ભૂકા કાઢી નાખે એવી એ તો 46. આજે હું ટિફિન લેવા માટે મારું નીકળ્યો પૂરી શાક લેવા, મને જરી કે પસીનો નતો આવ્યો. ગરમી હતી નો ડાઉટ, પસીનો નતો આવ્યો. ત્યાં તો 35 ડિગ્રી નું ટેમ્પરેચરમાં પસીનાથી લથપથ તમે થઈ જાઓ. જોરદાર ગરમી હતી, થાકી જઈએ માણસ મને. હવે થાક એટલે મને એવું કોઈ થાક લાગતો નથી, પણ મારી સાથે જે 2 જણા હતા ને બરાબર, એ લોકો કંટાળી ગયા હતા. કે કારણ કે મને ચાલવા વધારે જુએ, મારી સ્પીડ વધારે છે ચાલવાની, અને હું એક સાથે 10 કામ ભેગા પતાવનારો માણસ છું. હવે એ લોકો એટલું બધું હેન્ડલ ના કરી શકે, પણ તો પછી હતા જોડે રહ્યા હતા એટલે મજા આવી. મારે તો ઓલરેડી આજે શનિવારે આવવાની ગણતરી હતી, કારણ કે મારે એક જગ્યાએ જવાનું હજુ બાકી છે. તો હવે 15-20 દિવસ પછી પ્રોગ્રામ કરીશ, કદાચ આવતા મને કદાચ ચાઇના પણ જવાનું થશે. એ બધું છે પ્રોગ્રામ, જોઈએ છે શું થાય છે. બાકી ઓલ ટૂર ઘણી સારી રહી, મજા આવી. વિશાલ ભાઈ જય શ્રી કૃષ્ણ, ખૂબ મજા આવી. એટલે જ તો કે મુંબઈની કમાણીમાં મુંબઈમાં સમાણી યે દિલ હૈ મુશ્કિલ જીના યહાં યહી હૈ યહી મુંબઈ મેરી જાન. વાહ વિશાલ, મુંબઈની લાઈફ જ આવી છે. કામમાં કામ માટે આવે ત્યાં શોપિંગ થાય, મોજ કરો, ખુશ રહો. જરી કે અમને એવો ટાઈમ નહીં મળ્યો કે કોઈ આ છોકરા માટે કોઈ રમકડા લઈ શકીએ, કઈ એવી એવી જગ્યા ઉપર હતા. મેં તમને કાલે જે કાલબાદેવી માતાજી જે મંદિરના દર્શન કર્યા ત્યાં આજુબાજુ તૂટેલી હોલસેલ માર્કેટ હતું, એટલે એ બધું ત્યાં સિંગલ વસ્તુ કંઈ મળવાની હતી નહીં, એટલે કોઈ વસ્તુ પરચેસ ના કરી. ચટણી પણ ના આવી બરાબર, વાસણ હતા. અમે જમીન નીકળે તમને વાસણનો વિડીયો બતાવી, આ વાસણો અહીંયા મળે છે, પણ એ રૂટ ઉપર પાછું અમારે જવાનું મેળ ના પડ્યો. નકર વાસણ હળી લઈ લેત. સુખી ભેલ ખાજો ચટણી ના પણ મળે, સુખી ભેલ, ભીણી ભેળ, સમોસા ભેલ, પાણીપુરી, મજા આવી ગઈ. આ લોકો બટાકા નહીં નાખતો, મતલબ હું જે જગ્યા હતો ત્યાં બટાકા એટલા માટે નથી નાખતો કે આજુબાજુ જે એરિયા ખરો ને, જેટલા બધા જે વેપારીઓ ખરે ને, મારા ફેબ્રિક અમારા ફેબ્રિકની અંદર મોટા ભાગના જૈન છે બરાબર. તો જૈન બટાકા ને ડુંગળી હું નથી ખાતા, તો એના કારણે એ લોકો આપણે જે મુંદી આવે ને બરાબર એને પલાડીને પછી નાખીને ખવડાવતા હતા. બાકી ટેસ્ટ સુપર હતો, મજા આવી ગઈ. ભોલેશ્વર રોડ કહેવાય. અચ્છા હવે કોઈ કાનમાં કે આ જગ્યાએ જવાનું, મેં શ્રુતિ હોટલ બોલતો હતો, તમને કદાચ ખબર હશે. પછી આ નજીક જોઈને જોયું તો ખબર પડે કે શ્રુતિ હોટલ છે.
શ્રુતિ હોટલ નથી, નામ હોટલનું છે શ્રુતિ હોટલ. એટલે કોઈ કહે કે આપણે શું માનીએ કે ભાઈ આ રૂટ એનું નામ છે. હું જાણતો હોઉં અને હું ખોટું બોલું તો બરાબર છે. લોકોએ બધા કીધું કે આ રૂટ આ છે. આપણા ઘરના દરેક ભાઈ બહેનને પ્લીઝ રિક્વેસ્ટ કરો છો કે તમે તમારા ઈચ્છા પ્રમાણે ઘરમાં કોઈ પણ જગ્યાએ સારા એવા પ્લાન્ટ લગાવો. બાલ્કની હોય, ધાબું હોય કે પોતાનું ઘરના બારી હોય કે સોસાયટી હોય, રિક્વેસ્ટ છે બધાને. આજે વસ્તુ મારા દિમાગમાં થોડું ઘૂસ્યું હતું, પણ આજે વેરી બેનનો સ્પેશિયલી ફોન આવ્યો હતો, એમને કોમેન્ટ પણ કરી છે. જો અત્યારે આટલી બધી ગરમી ચાલી રહી છે તો આપણે થોડા ઘણા નાના મોટા છોડ વાવવાનું ચાલુ કરીએ. દરેકના ઘરમાં બે છોડ ત્રણ છોડ તો હોવા જ જોઈએ. અમારા ધાબામાં અમે તો લગાવેલા જ છે બરાબર. તો પણ છતાં જો વ્યવસ્થિત સારી જગ્યા હોય તો નાના મોટા છોડ ખાસ લગાવો કે જેનાથી ગરમીથી આપણે રાહત મળી શકે. કારણ કે આજે 45, 46, 48 સુધી જે ટેમ્પરેચર જાય છે તે આપણે થોડા ડાઉન કરી શકીએ. શું કહો મમ્મી? ગમે તે વાવો તમે, કોઈ નાનું મોટું કોઈ છોડ ઘરમાં વાવો, બહાર વાવો, સારા એવા છોડ મળે છે અને બહુ ઓછા ભાવથી મળી જાય. 100 રૂપિયા 200 રૂપિયા ભાવથી છોડે મળી જતા હોય છે. અને જે વેસ્ટેડ ડોલ હોય પ્લાન્ટ પણ લગાવો. રાઈટ રાઈટ, આઈ એગ્રી એગ્રી. અને આ બેને મને એવી વાત કરી કે સરભાઈ મારા કોઈ રિલેટિવમાં કોઈનો જન્મદિવસ હોય ને તો હું કોઈ વસ્તુ ગિફ્ટ આપવા કરતા નાનો નાનો છોડ ગિફ્ટ કરું છું. આ કોન્સેપ્ટ ખરેખર સારો છે, મને બહુ જ ગમ્યો. કોઈનો જન્મદિવસ હોય તો એ દિવસે આપણે એમને છોડ આપીએ તો એ છોડ, એ છોડની માવજત કરો તો આજીવન યાદ રાખે કે ભાઈ આ છોડ મને આમને ગિફ્ટ કર્યો હતો બરાબર. તો એ સારી એવી પ્રથા છે. તમે બધા રિક્વેસ્ટ કરું છું ભાઈ થોડી એ પ્રથા આગળ વધાવતા રહેજો. થેન્ક યુ સો મચ મેડમ, તમે કોમેન્ટ કરી સરસ મજાની. અમને વ્લોગમાં ઘરના લોકોને જોયા વગર મજા નથી આવતી. હા ભાઈ હા, અમને પણ મજા નથી આવતી, પણ હવે શું કરીએ, ધંધા માટે નીકળવું પડે છે. તમે મુંબઈથી કંઈ ફેબ્રિકનું બાઇંગ કર્યું નહીં, તમારા ફ્રેન્ડ્સ પણ કંઈ લીધું નહીં, જે લેવાનું હતું બધું લઈ લીધું હતું. મેં હું કશું તો નીકળી ના કરે, બીજું કંઈ નહીં. હા તમે કહો છો મારી ફેવરેટ જગ્યા છે મરીન ડ્રાઈવ. મારી ફેવરેટ જગ્યા કોલોબાની હોટલમાં રહેવાનું, કોલોબા ગેટવે ઓફ ઇન્ડિયાની બાજુમાં છે. ત્યાં તો ભાઈ ભાડા કેટલા મોંઘા હોય છે, જોરદાર ભાડા મોંઘા હોય છે એ જગ્યા તમે કહો છો ને. હું મુંબઈથી પ્રજ્ઞાબેન. આજે 25 મેના દિવસે મારી દીકરી નિર્વી અને જમાઈ ઋષિનું 10મી મેરેજ એનિવર્સરી છે. વિશ કરજો, વિશ યુ મેની મેની હેપી મેરેજ એનિવર્સરી. ખૂબ ખૂબ ખુશ રહો. પ્રજ્ઞાબેન આજે દીકરી નિર્વી અને ઋષભભાઈ, હેપી મેરેજ એનિવર્સરી. 10 વર્ષ પૂરા થયા ઋષભભાઈ ને. ખૂબ ખુશ રહો, આખું વર્ષ તમારું ખૂબ સારું જાય. અને આ તો યાર ખરેખર તમે લોકો આખા દિવસ આમ ટ્રેન જ હલી રહી છે અને રાત્રે આખી ઊંઘ તો આવી જ નથી પ્રોપરલી. કારણ કે મને વ્યવસ્થિત જગ્યા હોય તો મને મસ્ત ઊંઘ આવે. કારણ કે મારા પગને તકલીફ છે, પગ થોડા મોટા છે એટલે. અને હું વચ્ચે વચ્ચે સૂઈ ગયો હતો, 2 ટિકિટ કન્ફર્મ હતી, 1 બાકી હતી. અને આજે મારા ઘણા બધા વેપારી સાથે વાત થાય ને, બહારથી કોઈ કોલ આવે એટલે હિન્દીમાં વાત કરો ને સીધી મારવાડી ઘૂસી જતી હતી. મને કે આ મારવાડ છે ભાઈ, બધું મારવાડી નહીં ભાઈ, તરણ દેડા તો મારવાડી. કારણ કે મોટા ભાગના વેપારીઓ ખરા ને ત્યાં મારવાડી છે એટલે અમુક થોડો ટોનિંગ ટોન છે ખરે બેસી જતું હોય છે એટલે હિન્દી કે અંદર થોડા મારવાડી ઘૂસ જતા પોતા રહેતા. કારણ કે એવા એ લોકો સાથે જ કામ કરવાનું એટલે થોડું ઘણું આપણે એમના ટોનમાં બોલીએ ને તો આમ આપણે કેમ પેલા ભળી જઈએ એને હજુ ફીલ થાય એટલે આપણને કામ કરવાની વધારે મજા આવે. હજુ બીજા ટૂર બીજું ગોઠવાય છે, સ્ટેપ બાય સ્ટેપ આવશે, તમને બતાવીશું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મશીન સાથે. ત્યાં સુધી અમને આપણું રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ભૂલતા નહીં. રાધે રાધે.